ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલ લક્ષ્મી વિદ્યાપીઠમાં ગ્લોબલ વોર્મિંગ તથા શિક્ષણ અને પર્યાવરણ જેવા વિષયો પર સેમિનાર યોજવામાં આવ્યો હતો. સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ અને કોલેજ લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે યોજાયેલા આ સેમિનારમાં તજજ્ઞો દ્વારા વિવિધ વિષયો પર પ્રવચન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી રમણભાઈ પાટકર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આની અંદર જે સ્પીકર્સ મૂકવામાં આવેલા છે એ બધાને કઈ રીતે ઇન્વાઇટ કરવામાં આવેલા છે? ટેડેક્સ છે, ઇન્ટરનેશનલ એક પ્લેટફોર્મ છે જ્યાં લોકોને માહિતગાર કરવામાં આવે છે, અને આ ટેડેક્સ દ્વારા લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ અને કોલેજની અંદર આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં વિવિધ ક્ષેત્રથી 8 સ્પીકરોને બોલાવવામાં આવ્યા છે, અને સસ્ટેનેબલ પર્યાવરણ અને ફાર્મિંગ અને વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગની સામે આવનારી પેઢીને કેવી રીતે ટકી રહેવું એ બેઝ ઉપર નોલેજ અને એની માહિતી આપવામાં આવે છે. ખાસ કરીને આપણી જે સંસ્થા છે એક એજ્યુકેશન સંસ્થા પણ છે, અને તે રીતે જોવા જઈએ તો મતલબ કે અત્યારે આ બધા જ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો કઈ રીતે એક નિવેડો આવવો જોઈએ, એના માટે થઈને કયા પ્રકારના સેક્ટરમાં એનું ફેકલ્ટી વાઇઝ એજ્યુકેશન પણ હોવું જોઈએ? ચોક્કસ, તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. આજની પરિસ્થિતિમાં માત્ર ને માત્ર તમામ પેરેન્ટ્સો, વાલીઓ અને લોકો એવું ઈચ્છે છે કે મારું બાળક 90% લાવે, 95% લાવે. આ ટકાવારીની હોડમાં બાળક રિયલ એજ્યુકેશન શું કહેવાય અને એજ્યુકેશનની વ્યાખ્યા શું છે એ ભૂલી ગયું છે, અને રોબોટો બનાવી રહ્યા છીએ આપણે. પર્યાવરણ છે, રિચાર્જ કરવું, પાણી બચાવો, એન્વાયરમેન્ટ બચાવવું અને શુદ્ધ વાતાવરણની અંદર સારી રીતે જીવી શકે અને દરેક વસ્તુ પોતે સમજે એને અને પ્રેક્ટિકલી એના જીવનમાં એનો ઉપયોગ આવે એવું એજ્યુકેશનની અંદર ઇન્ક્લુડિંગ કરવામાં આવે એવું સરકાર પણ ઈચ્છે, અને અમારી પણ એવી ઈચ્છા છે કે ગવર્મેન્ટ તરફથી પણ આવા કાર્યક્રમો અથવા તો એજ્યુકેશનની અંદર વિવિધ ક્ષેત્રે નવા નવા કોર્સિસ અથવા તો નવા નવા આઈડિયાઝ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, જેથી કરીને બાળકો માત્ર ને માત્ર બુકિસ જ્ઞાન કરતા પ્રેક્ટિકલ જ્ઞાન મેળવશે તો એ જીવનમાં ઘણું બધું આગળ વધી શકશે. કઈ રીતે આ કાર્યક્રમને તમે મૂલવો છો? લક્ષ્મી વિદ્યાપીઠ ઉમરગામ તાલુકાની અંદર એક શૈક્ષણિક સંસ્થા છે. શૈક્ષણિક સંસ્થાની અંદર શિક્ષણ આપવાની સાથે સાથે એમાં ભણતા બાળકો, સ્ટાફ અને અન્ય સાયન્ટિસ્ટો દ્વારા અલગ અલગ વિષય પર આજે વાર્તાલાપનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમની અંદર મેં બે કાર્યક્રમ સાંભળ્યા છે, ખાદીનું મહત્વ અને એગ્રીકલ્ચરની અંદર સુધારેલી અને આવતા દિવસની અંદર જે કંઈક સાયન્ટિસ્ટ કા લાગી છે એમાં શું કરવું જોઈએ, એમાં અહીંયાના નિષ્ણાંતો દ્વારા એનું વિશેષ પ્રવચન આપવામાં આવ્યું છે. હું ચોક્કસ માનું કે જ્યાં સુધી એવા પ્રવચનો સાંભળે નહીં ત્યાં સુધી આવતા દિવસની અંદર જે વાતાવરણની અંદર ચેન આવ્યું છે એના કારણે જે પરિસ્થિતિ ઊભી થતી જાય છે એ બાબતે ચોક્કસ આપણે કાળજી રાખવી જોઈએ. અલગ અલગ સંસ્થાઓ આ પ્રકારે સેમિનાર રાખી એના ઉપર સંશોધન વિચાર ગોષ્ઠી કરવામાં આવે તો સ્વાભાવિક રીતે એમાં ઘણા બધા સુધારો આવતા હોય છે. ખાસ કરીને એગ્રીકલ્ચરની અંદર આપણે જાણીએ છીએ કે 1977ની અંદર એક ભારત દેશની અંદર અમેરિકાથી લાલ જુવાર લાવીને આપણે ખાતા હતા, એ જ આજે ભારત દેશ છે કે સ્વાવલંબી આજે અન્ન ક્ષેત્રે આપણે બન્યા છીએ. તો એનું કારણ શું છે? કે કારણ એ છે કે વૈજ્ઞાનિકે નવી નવી સંશોધન કર્યું છે, પણ સંશોધનને સાથે વધુ ઉત્પાદન અને ગુણવત્તાવાળું ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય એ આજે આપણા નજીકની અંદર ઉભા છે એ ડોક્ટર સાહેબે ખૂબ સારી રીતે સમજાવ્યું છે. એગ્રીકલ્ચર એ પ્રેક્ટિકલ નોલેજ ધરાવતો વિષય છે, અને એમાં દાખલા તરીકે વધારે ઉત્પાદન લઈ અને ઓછે ખર્ચે જો આ કામ કરવું હોય તો પ્રેક્ટિકલ નોલેજ એમાં જરૂરી છે. અને સાથે સાથે આપણે દરેક વિષયની અંદર ખાદીની અંદર પણ એક વિષય આવ્યો છે, એગ્રીકલ્ચરમાં પણ વિષય આવ્યો છે કે વાતાવરણ જે ચેન્જ થયું છે એમાં સુધાર લાવવો હોય તો આપણે શું કરવું જોઈએ. અને સ્વાભાવિક રીતે આજે આપણે જોઈએ છીએ કે વનસ્પતિ અને એક જનહિતના કાર્યક્રમમાં તો સાંકળી નહીં લેશું તો આખા ભારતની અંદર આજે સાયન્ટિસ્ટ એમ કહે છે કે 33% પૃથ્વી પર ઝાડો જોઈએ, વૃક્ષો જોઈએ, અને આજે આપણી પાસે અહીંયા હાજર છે 7% રિઝર્વ ફોરેસ્ટની અંદર અને 35 કરોડ એ ગ્રામ્ય કક્ષાએ છે. મારા એ જે ટ્રેનિંગ દીધી
इसका मुख्य जो सार अगर मैं कहूँ तो वो है कि थियरीज तो बहुत होती हैं, लेकिन आपको सिर्फ एक्सपेरिमेंट पे ही आधार रहना चाहिए, आप थियरीज पर रिलाय नहीं कर सकते। तो अगर हम एक्सपेरिमेंट, तो इसलिए अपने देश में अब परमाणु ऊर्जा ये रावत भाटा में 1969 में चालू हुई, उसके पहले तारापुर में हुई थी, लेकिन तारापुर के रिएक्टर्स अलग किस्म के हैं, जो अपने मुख्य जो रिएक्टर टाइप हैं तो वो 1969 से हैं। तो इसलिए मैंने ये सोचा कि क्या हम इसको देख सकते हैं कि इसका उसके आसपास जो लोग रहते हैं उनके जीवन पर क्या असर पड़ा, और वो देखने के लिए हम लोग रावत भाटा राजस्थान के जो रिएक्टर हैं उसके आसपास के जो गांव हैं उन गांव में गए, वहां पे सर्वे किया कि इसके क्या असर पड़ते हैं, और वो उन्हीं के बारे में उसमें हम लोगों ने ये देखा कि परमाणु ऊर्जा जो है वो ठीक ठाक चल रही है। मैं कोई एक्सीडेंट की बात नहीं कह रहा, मैं तो जो ठीक ठाक चलते हुए रिएक्टर थे उनसे उसके आसपास रहने वाले जो खास करके जो बच्चे हैं उनकी सेहत पे विकलांगताएं बहुत बढ़ जाती हैं, तो उस पर जो लोग हैं उनको किस प्रकार की बीमारियां बढ़ती हैं। तो मैंने ये कहूँगा कि जो प्रेगनेंसी है, प्रेगनेंसी आउटकम्स खराब, तो इसलिए आप देखेंगे मिसकैरेजेस बढ़ जाते हैं, स्टिल बर्थ बढ़ जाते हैं, कॉन्जेनिटल डिफॉर्मिटीज बढ़ जाती है, यानी जन्मजात विकलांगता की मात्रा बढ़ जाती है, और वो बहुत लगभग हम लोगों ने जो दूर के गांव लिए जो रिएक्टर से 50 किलोमीटर दूर थे, वहाँ के बच्चों में बच्चों से पास में जो बच्चे पैदा हुए थे उनमें 4 गुना ज़्यादा विकलांगता थी, जन्मजात विकलांगता। उसी तरह से आप ये भी देखते हैं कि इसलिए हमने वहाँ पे 2 बार ये किए हैं सर्वेस किए, एक 1991 में किया और एक 2015 में किया।